नमस्कार, मेट्रो न्यूज गुजरात में आपनु स्वागत छे। हूँ छु कुंज। महत्वना समाचारों की बुलेटिन की शुरुआत करिए। सौप्रथम समाचार जे सामे आवी रह्या छे, 500 करोड़ की कथित जमीन कौभाड ने मामले आ समाचार। रूपाणी की मानहानि की अरजी कोर्टे मान्य राखी छे। कांग्रेस ना त्रण नेता सहित चार ने कोर्ट नु तेड़ू। सुखराम राठवा, शैलेष परमार, सीजे चावड़ा ने कोर्ट नु तेड़ू आपशे। रूपाणी आक्षेपों ने बदनाम करवानू कावतरू गणावी हतू। जे आक्षेप कर्या हता 500 करोड़ नी जमीन कौभाड़ना, जे मामले रूपाणी नी मानहानी नी अरजी कोर्टे मान्य राखी छे। कांग्रेस ना त्रण नेता सहित चार ने कोर्ट नू तेड़ू। राजकोट में जमीन भ्रष्टाचार में पूर्व मुख्यमंत्री विजय रूपाणी पर करवामां आवेला आक्षेपों ने लई कांग्रेस ना चार नेताओं ने गांधीनगर कोर्टे समन्स पाठव्यु। विरोध पक्ष नेता सुखराम राठवा, शैलेष परमार, सीजे चावड़ा सहित नेताओं ने कोर्ट नू तेड़ू आव्यु। राजकोट नी भागोले आवेला नवागाम आनंदपर गाम नी 500 करोड़ नी जमीन में हेतु फेर में गोटाला नेताओं द्वारा प्रेस कोन्फरन्स करीने आक्षेप करवामां आव्यो हतो। जामनगर खाते एक अनहोनी घटना घटी। आखो परिवार एक साथ गुम थयो छे ने तेमना मोबाइल फोन बंद छे। रेस्टोरेंट में रहेता आखा परिवार गुम थवाथी पोलीस सक्रिय बनी सघन तपास करी रही छे। जामनगरना गोकुलनगर रडार रोड पर भाड़ाना मकानमां रहता निमावत परिवारना पांच सभ्यो छेला 10 दिवसथी गुम थया छे। निमावत परिवारना सभ्यो क्यां छे, केम लापता थया छे, ए बाबते सौ कोई अचंबामां छे। અરવિંદભાઈ નિમાવત અને તેમનું ફેમિલી જે ગુમ થયું છે એ મારા મિત્ર હતા, મારા રિલેટિવ હતા અને 11 તારીખે રાત્રે એ ગુમ થયા છે। હવે આર્થિક પરિસ્થિતિ નબળી હતી, આર્થિક પરિસ્થિતિ નબળી, પણ કોઈ ના દબાવ થઈ ગયા હોય કે એવું સાહેબ ખબર નથી। 11 માર્ચની રાત્રે ગુમ થનાર પરિવાર જામનગરના ગોકુલનગરના રડાર રોડ પાસે ભાડાના મકાનમાં રહેતું હતું। ગુમ થયેલા પરિવારના સભ્યોમાં અરવિંદ નિમાવત, શિલ્પાબેન નિમાવત, કિરણ નિમાવત, रणजीत निमावत अने करण अरविंद निमावत नो समावेश थाय छे। आ परिवार गोकुलनगर रडार रोड पर पोताना मकान नजीक एक रेस्टोरेंट चलावे छे। अरविंद भाई हेमतराम निमावत अने तेमनी पत्नी तथा त्रण बाळको साथे गोकुलनगर में रहे छे। त्यांथी 11-3 ना रोज सहपरिवार साथे जता रहेल हता अने हाल तपासमां टेक्निकल एनालिसिस तथा सगा संबंधीनी पूछपरछ करवामां आवेल छे अने गुमनी प्रसिद्धि पण करेल छे। અને સગા સંબંધી દરવા એવું જાણવા મળેલ છે કે આર્થિક સકણામણના કારણે ઘરેથી ચાલ્યા ગયેલ છે। અરવિંદ નિમાવત પરિવાર આર્થિક સંકડામણને કારણે પોતાનું ઘર છોડી ચાલ્યા ગયાનું પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જ્યારે હાલ આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। જામનગરથી સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ। રાજ્ય સરકારે આજે પાટીદારો સામેના 10 કેસ પરત ખેંચ્યા છે। હાર્દિક પટેલ સામેના સહિત 10 કેસો પરત ખેંચવાની કાર્યવાહી આરંભી છે, જે રાજ્યમાં વહેલી ચૂંટણીનો સંકેત છે। પાટીદાર અનામત આંદોલનમાં પાટીદારો પર કરેલા તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા છે। 140 થી પણ વધારે કેસો છે જે ગુજરાતની અલગ અલગ કોર્ટોમાં આજની તારીખમાં પણ પેન્ડિંગ છે। એ કેસો પણ પરત ખેંચાય અને સહિત પરિવારને જે નોકરીની સરકારે કમિટમેન્ટ આપ્યું હતું એ નોકરી આપવામાં આવે। હાર્દિક પટેલ સામેના 2 કેસને પરત ખેંચવાની કામગીરી સરકારે આરંભી છે। 10 કેસ પૈકી અમદાવાદ સેશન્સ કોર્ટના 7 કેસ પરત લીધા। મેટ્રોપોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા। નરોડા, રામોલ, બાપુનગર, ક્રાઇમ બ્રાન્ચ સાબરમતી, નવરંગપુરા અને શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં 1-1 કેસો પરત ખેંચાયા। કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના 2 કેસ પરત ખેંચાયા।
પાટીદારો સામેના અન્ય કેસોને પરત લેવા મેટ્રો કોર્ટમાં 15 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે. પાટીદાર આગેવાન નરેશ પટેલને ભાજપમાં એન્ટ્રી કરાવવા માટે આ મોટી ભેટ છે. ઘણા લાંબા સમય બાદ આ કેસ પાછા ખેંચવા માટેનો નિર્ણય થયો છે, પરંતુ 2022માં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પાટીદાર સમાજની લાગણીઓ જીતવા માટેનો આ પ્રયાસ તો નથી ને? આ ઉપરાંત રાજ્યના પાટીદાર સાંસદો પાટીદાર અનામત આંદોલનના કેસો પરત લેવા મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલને મળ્યા હતા. ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા પછી પણ રજૂઆત કરેલી, પણ ભૂપેન્દ્રભાઈ આવ્યા પછી આના માટે કેસ પાછા ખેંચવાની સમિતિ બનાવી અને એ સમિતિએ ના માધ્યમથી આ કેસ પાછા ખેંચ્યા છે, એટલે બહુ સારી વાત છે. ભાજપે એક તરફ પાટીદાર અગ્રણી નરેશ પટેલને પોતાની તરફ ખેંચ્યા, તો બીજી તરફ હાર્દિક પટેલની પાટીદાર કેસો વિરુદ્ધની યાત્રાનો મુદ્દો ખતમ કરી રાજ્યમાં વહેલી ચૂંટણી યોજવાના સંકેત પણ આપ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરાયેલા કેસો પૈકી 10 કેસ પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે પાટીદાર સમાજના દીકરા તરીકે મારી માંગણી છે કે અનામત આંદોલનમાં પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની કાર્યવાહી જેમ બને એમ ઝડપથી કરવામાં આવે. સરકારનું કામ હોય છે કે વાયદો કર્યો તો નિભાવવો. આપણે બધા જાણીએ છીએ કે છોકરો કે છોકરી એકબીજાના વાયદો કરે તોય નિભાવતા હોય છે, ન નિભાવે તો બંને વચ્ચે બ્રેકઅપ થાય છે. સરકારની એક જ વિનંતી છે કે જે વાયદો તમે રાજ્યના કે સમાજના યુવાનોને કર્યો છે નિભાવો, નહીં નિભાવો તો અમારી જે વાત હતી કે 23 માર્ચ પછી અમે આંદોલન કરીશું એ તરફ અમે આગળ. 496 જેવા કેસો ટોટલ હતા, એમાંથી 246 કેસો પાછા ખેંચવાનું કામ સરકારે કર્યું હતું. એના જે ધીરે ધીરે આજે પ્રોસેસિંગ ચાલુ થઈ અમારી સરકારને એટલી જ, બાકી જે કેસો છે જેમાં રાજદ્રોહના કેસો આવી ગયા, જેની અંદર ઘણા બધા કેસો છે, તમામ કેસો ઉપર યોગ્ય નિર્ણય. પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઈ રાજ્ય સરકારે વધુ 10 કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે, જેને લઈ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નિવેદન આપતા કહ્યું કે પાટીદારો સાથે અન્ય સમાજ પર આંદોલન સમયે થયેલા કેસ પણ પરત ખેંચવાની માંગ કરી છે. તમામ સમાજના જે લોકો હોય એના ઉપર આંદોલન દરમિયાન કેસ થયા હોય એ પરત ખેંચવા જોઈએ, અને હજુ સુધી પાટીદાર સમાજના કેસો પરત ખેંચવામાં નથી આવ્યા. અત્યારે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું છે, એટલે 4 વર્ષ પછી સરકારને આ વાત યાદ આવી. પંજાબનો ગઢ ફતેહ કર્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન મિશન ગુજરાત અંતર્ગત 2 એપ્રિલે અમદાવાદમાં રોડ શો કરશે. બાપુનગરના આંબેડકર ચોકથી નિકોલના ખોડિયાર મંદિર સુધી યોજાનારા આ 4 કિલોમીટરના લાંબા રોડ શો માટે પોલીસની મંજૂરી લેવાશે. આમ આદમી પાર્ટીને આશા છે કે આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે. રાજકોટમાં ભાજપના સૌરાષ્ટ્ર ઝોન સંગઠનની બેઠક મળી. વહેલી ચૂંટણીના સંકેતો વચ્ચે આગામી સમયમાં સંગઠન અને સરકારના કાર્યક્રમોની તૈયારી અંગે બેઠકમાં ચર્ચા થઈ. આ બેઠકમાં સંગઠન મહામંત્રી સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી સહિતના લોકો હાજર રહ્યા. નરેન્દ્ર મોદી સાહેબ જેમણે 2 દિવસ ગુજરાતના પ્રવાસ દરમિયાન અલગ અલગ સરકારી કાર્યક્રમો સાથે અમારા સંગઠનના પણ કાર્યક્રમો થયા, અને એની સાથે સાથે આદરણીય શ્રી પ્રધાનમંત્રી સાહેબના નેતૃત્વમાં આવનાર સમયમાં પણ જિલ્લા વાઇઝ પણ અનેક કાર્યક્રમો સરકારના અને સંગઠનોના પણ થશે. ગુજરાતમાં 1 મે થી 15 મે દરમિયાન ક્ષત્રિય સમાજ એકતા યાત્રા યોજશે. ગુજરાત પ્રદેશ કરણી સેનાના અધ્યક્ષ જેપી જાડેજાએ જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી પહેલા કચ્છ માતાના મઢથી સોમનાથ સુધી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 6 જિલ્લામાંથી એકતા યાત્રા નીકળશે. ઠેર ઠેર સભાઓનું પણ આયોજન કરવામાં આવશે.
શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા આગામી તારીખ 1 મે થી 15 મે સુધી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાનું આયોજન અમે 2 વર્ષ પહેલા કરવા માંગતા હતા, પણ કોરોનાની મહામારીને હિસાબે અને જ્યારે કોવિડના નિયમો સંપૂર્ણપણે હટાવી લેવાતા અત્યારે આયોજન કરવાનું અમને યોગ્ય લાગ્યું છે। રાજકોટ જિલ્લા પંચાયતનું 2,694.96 લાખનું બજેટ રજૂ કરાયું, જેમાં વડાપ્રધાન મોદીના 7 સૂચનોને પણ આવરી લેવાયા। ઉપરાંત સિંચાઈ માટે 2,86 લાખની અલગથી જોગવાઈ પણ કરાઈ, તો વિપક્ષ બજેટને આંકડાની માયાજાળ ગણાવી સાથે જ ખેતી અને પશુપાલન માટે વધુ રકમ ફાળવવાનું સૂચન વિપક્ષે કર્યું। એટલે મારું ગામ પાણી વાળું ગામની યોજના કરી અને સિંચાઈની અંદર 2,80 કરોડ રૂપિયા વધારે વધારે ફાળવા છે, અને ગામડાની અંદર જ્યાં નાના ખેત તલાવડી હોય, ડેમ હોય, ચેકડેમ હોય, તૂટેલા હોય, એ વિસ્તારની અંદર રિપેર કરી આવતા દિવસોની અંદર પાણી કેમ ઉતરે, વરસાદી પાણી આપણે પુષ્કળ થાય છે તો એ પાણીનો સંગ્રહ કઈ રીતે થાય, એ રીતે આ યોજનાબંધ કામ કરીને ખેડૂતોનો જે પ્રશ્ન હાથ સમો છે, જે જીવન સમાન છે પાણી, એ માટેથી અમે યોજનાઓ કરવાના છે। જિલ્લા પંચાયતમાં ચર્ચાઓના મુદ્દા ઉપર વિપક્ષ એ વોકઆઉટ કરી જતો હોય, એની બદલીમાં શાસક પક્ષના લોકો ડરી અને ચર્ચા ન કરી શકે ને ભાગી જાય અને વોકઆઉટ કરીને જતા રહીએ, એવો ઉદાહરણ અને દાખલો એ રાજકોટ જિલ્લા પંચાયતમાં સર્વપ્રથમ જોવા મને મળ્યો છે, અને એમનો અમને આનંદ થાય છે કે અમે વિપક્ષ તરીકેની અમારી ભૂમિકાએ મજબૂત રીતે ભજાવી છે અને શાસક પક્ષને છે એ વોકઆઉટ કરીને ભાગવું પડે એ શરમજનક બાબત છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી। ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર દ્વારા જુનિયર રેસિડેન્ટ ડોક્ટર પર અત્યાચારનો વિડિયો સામે આવ્યો છે, જેમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરોને દોડવાની સજા આપવામાં આવી છે। આ સમગ્ર ઘટનાનો વિડિયો જોઈ ડીન અને ઓર્થોપેડિક વિભાગના એચઓડી પણ ચોંકી ગયા છે અને તેમણે આ મામલે તત્કાલીન તપાસના આદેશ આપ્યા છે અને જણાવ્યું હતું કે આ કોઈ પ્રકારની ટ્રેનિંગ નથી કે જવાબદારીનો કોઈ ભાગ નથી, જુનિયર કે સિનિયર ડોક્ટરોને આ રીતે કોઈ ટ્રેનિંગ આપવામાં આવતી નથી, આ ખોટું છે અને આ મામલે નેશનલ કાઉન્સિલમાં ફરિયાદ કરવામાં આવશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં મારામારીની ઘટના ઘટ્યા હોવાનું સામે આવ્યું। ફી ભરવા માટેની લાઇનમાં ઉભા રહેવા બાબતે વિદ્યાર્થીઓ અંદરોઅંદર ઝઘડી પડ્યા હતા। શરૂઆતમાં બોલાચાલી થઈ હતી, પરંતુ ત્યારબાદ મામલો ઉગ્ર બનતા વિદ્યાર્થીઓ એકબીજાના શર્ટ ફાડતા નજરે પડ્યા હતા, ત્યારે સમગ્ર મામલાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સમગ્ર મામલે પોલીસે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું। રાજકોટ શહેરમાં વધી રહેલા ચોરીના બનાવો પછી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના અલગ અલગ ગામમાં રહેતા તસ્કર ગેંગના સૂત્રધાર સહિત 4 આરોપીઓને ઝડપી લીધા હતા। કડિયા ગામની મજૂરીના સ્વાંગમાં રાજકોટ આવ્યા પછી બાંધકામ સાઇટની નજીકની દુકાનોને નિશાન બનાવી ચોરી કરતી આ ટોળકીએ શહેરમાં છેલ્લા 4 મહિનામાં 10 દુકાનમાંથી રોકડ રૂપિયા 9.41 લાખ સહિત કુલ 11 લાખના મુદ્દામાલની ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી, તેમજ ચોરીથી મેળવેલા તમામ નાણા દેવું ચૂકવવા તેમજ ઘરખર્ચ અને મટશોખમાં ખર્ચી નાખ્યા હોવાથી રોકડ કબજે કરવામાં પોલીસને સફળતા ન મળી। જોકે પોલીસે આ ગેંગના 4 સભ્યોને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 3ને ઝડપી પાડવાની તપાસ ચાલી રહી છે। 7 મેમ્બરનો એક ગેંગ હતો રાજસ્થાનનો, જો બાંસવાડામાં જેપુલ ગામ છે એનો રહેવાસી છે। આ 7 મેમ્બરની ગેંગ ઘણા સમયથી જનવરીથી રાજકોટ શહેરમાં એક્ટિવ હતી અને 10 જુદા જુદા ઘરફોડમાં એનો નામ ખોલવામાં આવે છે અને એમાંથી 4 કેસીસમાં ફરિયાદ પણ દાખલ થઈ છે। એને જેટલા 8 લાખ જેટલો મુદ્દામાલનો ચોરી કરેલી હતી આ 10 ગુનામાં અને આ જે 4 ગુના છે એમાં 7,50,000 જેટલા મુદ્દામાલની વિગત આવી ગઈ છે। સુરતમાં બજરંગ સેના દ્વારા યુવાઓને ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ બતાવવામાં આવી, દળના પ્રમુખે જણાવ્યું હતું કે હિન્દુઓ વિરુદ્ધ
કઈ રીતે ષડયંત્ર કરી નરસંહાર કરવામાં આવ્યો તે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. સાથે વધુમાં વધુ યુવાનોને ફિલ્મ જોવાની અપીલ કરવામાં આવી હતી. मैं यह संदेश देना चाहूंगा कि अगर 1990 के दशक में कश्मीरी हिंदुओं पर इस तरह से अत्याचार किया गया है तो उसकी एसआईटी गठित की जाए और जांच की जाए, जो इसके दोषी उन्हें सजा दिया जाए और कश्मीरी हिंदुओं को पुनः कश्मीर पे स्थापित. वीर बजरंगी. सूरत ना महिधरपुरा पुलिस स्टेशन नी हद मा दारू नी खेप मारनार खेपियानी चप्पूना घामारी હત્યા નિપજાવવામાં આવી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આરોપીને દોડાવી દોડાવીને ચપ્પુના ઘા ઝીકવામાં આવ્યા. ગંભીર રીતે ઘાયલ આરોપી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં પોલીસને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગઈ હતી. જોકે હોસ્પિટલના તબીબોએ આરોપી સાહિલ પોટલાને મૃત જાહેર કર્યો હતો. હત્યા પાછળનું કારણ અંગત અદાવત હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે અગાઉ પણ નાની મોટી મારામારીના ગુનામાં સંડોવાયેલો છે. તો મૃતક સામે ગાવ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ ઘટનામાં એવી હકીકત છે કે અગાઉનું મન દુઃખ રાખી અને આ મરણ જનારને ચપ્પુના ઘા મારેલ હતા એવું માલુમ પડેલ છે. અને આ બાબતે તાત્કાલિક ધોરણે મહિધરપુરાની ટીમે તાત્કાલિક ધોરણે ટીમ રચના કરી અને આ આરોપીને આરોપી ઉર્ફે મુન્નો ઉર્ફે નિખિલને પકડવામાં આવેલ છે. શેર બજારમાં વધારે પૈસા કમાવવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર બે આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે મધ્યપ્રદેશથી દબોચ્યા. અમદાવાદના એક ફરિયાદીને 9 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટ કરાવી 20 લાખ રૂપિયાનો નફો બતાવીને છેતરપિંડી આચરી હતી. આરોપીઓ ઓનલાઈન ડિમેટ એકાઉન્ટ ખોલાવી શેર બજારમાં આઈ કેપિટલ બ્રોકિંગ નામની કંપની સાથે કામ કરી ઊંચો નફો અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરતા હતા. આરોપીઓની પૂછપરછ કરતા મુખ્ય સૂત્રધાર તરીકે પ્રિયંકા નામની મહિલાનું નામ સામે આવ્યું છે, જે ઘણા સમયથી મધ્યપ્રદેશના હોશંગાબાદમાં આવા કોલ સેન્ટર ચલાવતી હોવાની માહિતી સામે આવી છે. પોલીસે હાલ તો આરોપી પાસેથી મોબાઈલ, સિમ કાર્ડ, બેંકની ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘણા બધા આરોપીઓની સંડોવણી હોવાની શક્યતા છે, કેમ કે આ એક કોલ સેન્ટર તરીકે ચાલતું હોય એવું એક પેટર્ન છે આમાં, આ ફ્રોડમાં. એટલે આમાં મેઇન સૂત્રધાર એક પ્રિયંકા નામની એક છોકરીનું નામ આવી રહ્યું છે અને બીજા પણ આગળ બીજા નામ આવી શકે તેવું પૂરી. ગુજરાત વિદ્યાપીઠના 150 નિવૃત્ત સેવકોને પૂર્ણ પેન્શન નહીં ચૂકવાતા ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહનો પ્રારંભ કર્યો. વિદ્યાપીઠના કુલસચિવ સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં પેન્શન ચૂકવવા અંગે વિદ્યાપીઠના સત્તાધીશો તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા સત્યાગ્રહનો આરંભ કર્યો છે. જ્યાં સુધી પેન્શન અંગે નિવૃત્ત કર્મચારીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી સત્યાગ્રહ ચાલુ રાખવાનો નિર્ણય ગુજરાત વિદ્યાપીઠ પેન્શનર મંડળ એસોસિએશને કર્યો છે. કેટલા વખતથી ગુજરાત વિદ્યાપીઠના આજે પદાધિકારીઓ જેને હોદ્દેદારો કહેવાય કે જેમની જરૂર જે ફરજ આવે છે કે પેન્શનની ગ્રાન્ટ પૂરી લાવવી જોઈએ અને ના આવતી હોય તેના માટે પ્રયત્ન કરવા જોઈએ, કારણ કે એ લોકો જે હોદ્દા ઉપર બેઠા છે એમની ફરજ છે અને એ લોકો છેલ્લા કેટલા વખતથી આ કામ કરી શકતા નથી. કાગળો લખ્યા છે, લગભગ 1 વર્ષ ઉપર થવા આવ્યું અને એ લોકો પૂરું પેન્શન આપતા નથી. પૂરું પેન્શનમાં એવું છે કે જે પેન્શન મળવું જોઈએ એ અમારું જે નક્કી થયેલું બાંધ્યું પેન્શન મળે એની ઉપર જે મોંઘવારી છે કે બીજા ભથ્થા છે કોઈ ચૂકવતા નથી. એ વાત કરી કે પેન્શનર્સને પૂરતું પેન્શન નથી મળતું. પેન્શનની અંદર ડીએનો જે વધારો જે કેન્દ્ર સરકારે જે સમય ડિક્લેર કર્યો હતો એ એક ડીએનો વધારો અમે આપી નથી શકતા, કારણ કે જે ફંડિંગ સોર્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એમાંથી અમને પૂરતી ગ્રાન્ટ આના માટેની મળતી નથી. સેલરી અને પેન્શન બંનેમાં અમારું છેલ્લા લગભગ સમજો ને કે 8-10 મહિનાથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને અમે પત્રાચાર કરીએ છીએ, યુજીસીને પત્રાચાર કરીએ છીએ એ લોકો. અમદાવાદમાં ખાનગી ડોક્ટરે સી ફોર્મ સર્ટિફિકેટમાં પડતી તકલીફો મુદ્દે વિરોધ નોંધાવ્યો. કહ્યું વલ્લભ સદન ખાતે રેલી યોજી વિરોધ કરવામાં આવશે, સાથે ખાનગી હોસ્પિટલમાં સવારની ઓપીડી બંધ રાખવામાં આવશે. પરંતુ અમદાવાદની અંદર જ સી ફોર્મ રિન્યુઅલને બ્યુ સાથે જોડી દેવામાં આવ્યો છે. આથી બંને મુદ્દા અલગ રાખવામાં આવે. સી ફોર્મ રિન્યુઅલની અંદર જે રીતે આપણા
વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કહેલું કે ગુજરાત અને ભારતને લાયસન્સ રાજમાંથી મુક્તિ અપાવી છે, તો જુદા જુદા ઘણા બધા વધારાના લાયસન્સો, ખોટા લાયસન્સો, બિનજરૂરી લાયસન્સો દૂર કરી, કાળા કાયદાઓ દૂર કરી, અંગ્રેજો વખતથી ચાલ્યા આવતા કાયદાઓ દૂર કરી અને સીફોર્મ રિન્યુઅલની પ્રક્રિયા સરળ બનાવવામાં આવે. વડોદરા મહાનગરપાલિકાએ શિવરાત્રીમાં જ બધા હોર્ડિંગ્સ દૂર કરવા ઝુંબેશ કરી હતી, પણ લાગે છે કે તેમને આ શહેરની ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં રસ જ નથી. તંત્ર દ્વારા તો તેવું બિલ્ડિંગ બનાવવાનું અશક્ય છે અને મંત્રીઓના કરેલા સામાન્ય કાર્યોના હોર્ડિંગ્સ મૂકી શહેરની ઐતિહાસિક ઇમારતો અંશતઃ ઢંકાઈ જાય તેવી રીતે લગાવાઈ છે, જે તંત્રની બેદરકારી અને બેવડી નીતિને ઉજાગર કરે છે. મહેસૂલ મંત્રીના માધ્યમથી આ એક ઐતિહાસિક ઇમારત જો વડોદરા શહેરને મેળવવામાં આપવામાં આવી હોય કોર્પોરેશનને, તો એ લોકોને પણ જાણ થવી જ જોઈએ. એ એક ઉજાગર કરતી બાબત છે અને ચોક્કસ એના ઉપર પણ ભવિષ્યમાં વ્યવસ્થિત પ્લાનિંગ સાથે એને લગાવવાની વાત. એટલી શિખામણ જાપા સુધી કોર્પોરેશન તંત્ર પોતાની આ બાબતને સત્ય સાબિત કરી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ ઐતિહાસિક ઇમારતો પરથી મોટા જે હોર્ડિંગો છે તે હટાવવાની કામગીરીઓ શરૂ કરવામાં આવી હતી, પરંતુ થોડા દિવસ બાદ પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે. કોર્પોરેશન તંત્ર જવાબદારી ઉઠાવે છે, કામગીરી કરે છે, પરંતુ તેની કામગીરીનો અમલ પૂર્ણ રીતે થાય છે કે કેમ તે જોવાની તસ્દી લેતું નથી. પરંતુ તેના જ લીધે જે ઐતિહાસિક ઇમારતો છે તેના પર ફરીથી એક વખત મોટા હોર્ડિંગોનું જે જમાવટ થઈ ચૂકી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોર્પોરેશનનું તંત્ર પોતાની વાત પર તટસ્થ ક્યારે રહે છે અને હોર્ડિંગો હટાવી અને ઐતિહાસિક ઇમારતોની જાળવણી ક્યારે કરે છે તે જોવું પણ મહત્વનું રહેશે. પ્રવાસ સોલંકી સાથે અંજલિ દવે, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. પ્રાથમિક શાળાઓમાં રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીએ હેઠળ પ્રવેશ માટેની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 5 વર્ષ પૂર્ણ થયા હોય તેમને ધોરણ 1માં અભ્યાસ આપવામાં આવતો હતો, પરંતુ હવે નવા નિયમો મુજબ 1 જૂન સુધીમાં જે બાળકની વયમર્યાદા 6થી નાની હશે તેમને આરટીઆઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ આપવામાં નહીં આવે. વડોદરા શહેરમાં 3,815 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવશે, જેની કામગીરી પૂર્ણ થવા પર જ છે. કુલ 50થી વધુ શાળાઓમાં આરટીએ હેઠળ પ્રવેશ પ્રક્રિયા 30 માર્ચથી શરૂ કરવામાં આવશે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અને રૂલ્સ 2012 પ્રમાણે આપણા સમગ્ર ગુજરાતની અંદર આરટીઈની જે વંચિત જૂથો છે એ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર 25% પ્રમાણે એ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા માન્ય નિયામકશ્રીની કચેરી દ્વારા થતા નોટિફિકેશન અને સૂચનાઓ પ્રમાણે થતું હોય છે. આ વખતે વડોદરા શહેરની અંદર 339 જેટલી શાળાઓમાં 38,015 જેટલા અંદાજિત વિદ્યાર્થીઓને 25% પ્રમાણે પ્રવેશ આપવાનો નિર્ધાર નક્કી કરવામાં. ભાવનગરનો 9 નોટિકલ માઇલનો દરિયો સાવ રેઢો પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તેમાં વાત કરીએ તો દરિયામાં પેટ્રોલિંગ માટે આપેલી 3 સ્પીડબોટનો સ્ટાફ અપૂરતો છે, અને અત્રે ઉલ્લેખનીય છે કે દરિયાપારથી ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વો દ્વારા હથિયારોની હેરાફેરી અને ડ્રગ્સની હેરાફેરી માટે દરિયાઈ માર્ગ જ ઉત્તમ છે. જ્યારે 2 ઓઇલમેન કોન્ટ્રાક્ટની મુદત પૂર્ણ થયા વિના મરીન પોલીસમાંથી છૂટા કરાયા છે. હવે 1 જ બોટ કાર્યરત હોવાથી પેટ્રોલિંગ થઈ શકતું નથી. આ સંદર્ભે ભાવનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી. ભાવનગર જિલ્લામાં કુલ 2 મરીન પોલીસ સ્ટેશન છે, ભાવનગર પોર્ટ મરીન અને બીજું અલંગ પોર્ટ મરીન. બંને ખાતે થઈને કુલ 85નું સ્ટ્રેન્થ મંજૂર કરવામાં આવેલું છે, જેમાંથી 65નું સ્ટ્રેન્થ હાજર છે. બાકીના સ્ટ્રેન્થમાં તે કાર્યવાહી ચાલુ છે, જે પ્રમાણે ભરતી થતી જશે એ પ્રમાણે સ્ટ્રેન્થ પૂરું કરી થઈ જશે. આ ઉપરાંત જે મરીન પોલીસ સ્ટેશનની બીજા પણ બોટોની અને સુવિધાઓની જરૂર છે એની પણ સુવિધા માટે દરખાસ્તો કરવામાં આવી છે, અને નજીકના સમયમાં રાજ્ય સરકાર તરફથી એ માંગણી પણ પૂરી. તો અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.